तो आ तरफ ग्राम्य विस्तारों में पण कोरोनानो केर वधी रह्यो छे। कोरोनाए पगपेसारो कर्यो छे। राज्यना ग्राम्य विस्तारों में केस वधी रह्या छे। बनासकांठा महेसाणा पंथक में वधता केस, ज्यां द्वारका जिल्ला में पण हवे कोरोनानी दस्तक जोवा मळी छे। महेसाणा पंथक में एक साथ 21 केस नोंधाया छे। तो रेड झोन में आवता विस्तारों में अमदावाद, सूरत, वडोदरा, आणंद, बनासकांठा, पंचमहाल, भावनगर, गांधीनगर अने अरवली में कोरोनाना केस सामे आव्या छे। बीजी तरफ ओरेन्ज झोन में राजकोट, भरूच, बोटाद, नर्मदा, छोटाउदेपुर, महिसागर, महेसाणा, पाटण, खेड़ा, वलसाड़, दाहोद, कच्छ, नवसारी, गीर सोमनाथ, डांग, साबरकांठा, तापी, जामनगर अने सुरेन्द्रनगर नो समावेश थयो छे। माहिती आपशे संवाददाता हितेन्द्र। हितेन्द्र, हाल में कोरोना की जो परिस्थिति है ते दिवस ने दिवसे वधु विकट बनती जई रही छे। ओरेन्ज झोन, ग्रीन झोन अने रेड झोन की बात करवामां आवे तो तेने लईने शुं नवी जानकारी? राज्य में कोरोना नो केर वधतो जाय छे, जे राज्य ना आरोग्य विभाग माटे अने सरकार माटे चिंता नो विषय बनी चुक्यो छे। बीजू रेड झोन नी वात करू तो अमदावाद, सूरत, वडोदरा, आणंद ए तमाम शहरी विस्तारों छे, परंतु बनासकांठा, पंचमहाल, भावनगर ए ग्राम्य विस्तारों नी अंदर अत्यारे जे प्रकारे कोरोना नो केर वध्यो छे, पगे पसारो वधी चुक्यो छे। गांधीनगर नी वात करू तो गांधीनगर मां पण खास करीने राजसमंद छे, देगाम छे, कलोल तालुकाना गामो छे, એ ગામોની અંદર પણ અત્યારે કેસ જોવા મળ્યા છે। એટલે એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે ગાંધીનગરમાં લોકડાઉનનો અમલ કરી દીધો એ પૂરતા પ્રમાણમાં ન થયું। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સરળતાથી જે અવન જવન થઈ એના કારણે પણ આ શક્ય બન્યું છે, સ્પષ્ટપણે લોકોનું માનવું છે। કારણ કે ખૂબ અત્યારે તો જો કે ગાંધીનગરની અંદર માત્ર 6 જીલોથી જ લોકોના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, બાકીના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવે છે। પરંતુ અત્યારે માત્ર તો અત્યારે જ કેસો વધ્યા છે, એમાં ગાંધીનગર જિલ્લામાં રાયસણમાં એ જ રીતે ઉડાસણમાં વધ્યા છે, એ જ રીતે વાવોલ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે કેસોમાં વધારો છે। દહેગામ તાલુકાના ગામોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। એક વાત ચોક્કસ છે કે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં જો સ્પ્રેડ થશે તો ચોક્કસ સરકાર માટે વધુ મુશ્કેલી થશે, કારણ કે અત્યારે શહેરી વિસ્તારમાં ચોક્કસ રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ આપી શકે એવી સ્થિતિમાં છે, તો ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો ગ્રામ્ય વિસ્તારમાં સરકારે સેવા આપવી મુશ્કેલ બને છે। કારણ કે આમ તો રાજ્ય સરકારે આયોજન કર્યું છે, સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100 બેડની હોસ્પિટલ બનાવવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે, 50 બેડ સરકારી અને 50 ખાનગી એ પ્રકારનું આયોજન થયું છે। ખાનગી હોસ્પિટલની પણ મદદ લેવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ તે આનું સંક્રમણ અટકાવવું એ સરકાર માટે મોટો પડકારરૂપ રહેવાનો છે। શહેરી વિસ્તારોમાં જે પ્રકારે અત્યારે એકદમ સ્થાનિક સ્તરે કહી શકાય 40 સોસાયટીની અંદર પણ અત્યારે કોરોનાનો કેર વધ્યો છે, એ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધી શકે છે। હિતેન્દ્ર, આભાર આ તમામ માહિતી બદલ। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કેર છે તે વધી શકે છે, આ ચિંતા અને આ પડકાર સૌથી મોટો રહેશે તંત્ર માટે। અને મહત્વના